કોણ કહે છે કે પોલીસ પ્રજાની નથી, પરંતુ આપણા દેશની જે જનસંખ્યા છે તેની સામે પોલીસ કર્મચારીઓની સંખ્યા ખૂબ જ જૂજ છે, જેના કારણે સમયસર કોઈ પણ ઘટના બની હોય તેની અંદર પરિણામ આવવું થોડુંક મોડું થતું હોય છે, પરંતુ પરિણામ મળે છે એ પાક્કું છે. એ બાબતનો એક કાર્યક્રમ આજરોજ નડિયાદના રૂરલ પોલીસ સ્ટેશન કેમ્પસમાં આવેલા કોમ્યુનિટી હોલમાં રાખવામાં આવ્યો, જ્યાં આગળ ખેડા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ આ પ્રોગ્રામનું મુખ્ય બાબત એ હતી કે ખોવાયેલા, ચોરાયેલા અને કબજે લીધેલા મુદ્દામાલ જે લોકોને હોય તે લોકોને પોલીસ સામેથી બોલાવે છે અને એમનો મુદ્દામાલ તેમના હાથમાં આપે છે. આમ પોલીસ દ્વારા આ એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો. જેટલા પણ લાભાર્થીઓ હતા તે દરેકના ચહેરા પર એક ગજબનું સ્મિત જોવા મળ્યું અને પોલીસ પર તેનો વિશ્વાસ પહેલા કરતાં વધુ મજબૂત બન્યો હોય તેવું સ્પષ્ટ જણાતું હતું. ધનજીભાઈ મેલાભાઈ પરમાર, એક્ટિવા. આ સિવાય વડતાલ પોલીસ સ્ટેશન દ્વારા 2 લાખ 90,000 દાગીના સોનાના પણ એમના લેબાર્ટને આ બનાવ પહેલા આપવામાં આવેલ છે. પરત જય હિન્દ સર. રિકવર કરીને પરત આવે મારું નામ પટેલ ઉપેન્દ્રભાઈ બાબુભાઈ પટેલ છે. નડિયાદનું વર્તી છું. મારી ઓફિસ વિજયકુમાર વિક્રમભાઈ આંગૈયા ઓફિસ છે, એ ભાવસારવાડમાં મારી ઓફિસ આવી છે. 6 મહિના પહેલાં જ્યારે મારા આ એક સહિસ એક આવ્યો હતો અને મને અથોઈ માથામાં અથોઈ મારીને લૂંટ કરી હતી. 12.5 લાખ રૂપિયા રોકડા, મોબાઈલ અને ડીવીઆર લઈ ગયો હતો. એ પોલીસને જાણ કરતાં પોલીસે 4 જ કલાકમાં આ મુદ્દામાલ પકડીને 2 જ મહિના મારા મુદ્દામાલ પર પાછો પરત કર્યો હતો. એ બધા હું પોલીસ સ્ટેશન આખિયા જિલ્લા પોલીસ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, સરકાર પર આભાર વ્યક્ત કરું છું. મારું નામ પ્રવીણભાઈ ચતુરભાઈ ચૌહાણ છે. મારું ગામ ગાળવા છે અને અંધજ મુકામે માતાજીનો પાટો. સૌમાં મારું બાઇક ચોરાયેલું તે બાઇક આજે મને 2 જ મહિનાની અંદર નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાંથી ડિટેલ કરી અને મને જાણ કરી અને મારું બાઇક પરત મળ્યું તે બદલ હું પોલીસ સ્ટેશન રૂરલ પોલીસ સ્ટેશનનો ખૂબ અભિનંદન આપું છું. તે બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારું નામ તુષાકુમાર હરીભાઈ વાણંદ છે. ઠાસરાનો રહેવાસી છું. મારું બાઇક ઠાસરાથી લક્ષ્મી સુપર માર્કેટમાંથી ચોરી થઈ ગયેલું હતું. એથી શોધખોળ કરતાં મેં ઠાસા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. પોલીસ સ્ટેશનથી તો ઝડપથી મારા બાઇકને અને આરોપીને પકડી પાડ્યો હતો અને જેથી પોલીસના કાર્યવાહીમાં મને પણ કોઈ પણ જાતની રૂકાવટ આવી નથી. પોલીસે મને વહેલી તકે મને મારું બાઇક અને આરોપીને પકડી પાડીને મને બાઇક મને પરત કર્યું હતું.
જેથી કરીને પોલીસ તંત્રનો અને સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડા જિલ્લા પોલીસ દ્વારા નડિયાદ ડિવિઝન અંતર્ગત એક કાર્યક્રમ રાખવામાં આવેલો તેરા તુચકો અર્પણ જે કાર્યક્રમ છે એનો હેતુ એવો છે કે જ્યારે નાગરિકોની કોઈ કિંમતી સામાન જેની અંદર દાગીના, રોકડ, વાહન આવી કોઈ પણ વસ્તુ ચોરાયેલી હોય તો એવા ગુના સત્વરે ડિટેક્ટ કરી મુદ્દામાલ પરત મેળવી અને કોર્ટ પ્રોસિજર થ્રુ જે કંઈ કાર્યવાહી કરવાની થાય છે એની અંદર પોલીસ પ્રોએક્ટિવલી કામ કરે. જે ભોગ બનનાર છે એનો એપ્રોચ થાય, એને કોર્ટમાં કેવી રીતના અરજી કરવી એ જાતે રહીને કરાવડાવે, જલ્દી કોર્ટમાં ઓપિનિયન મોકલે અને કોર્ટનો હુકમ જલ્દી મેળવે, આ તમામ પ્રોસિજર ઝડપી કરી અને જે મુદ્દામાલ કોર્ટનો જે હુકમ થાય ત્યારબાદ એને પાછો આપવામાં આવે તો એનાથી જે તે વ્યક્તિએ આખી જિંદગી કમાયેલી બાબતો જે કિંમતી ચીજવસ્તુઓ છે એ ચોરાયેલી હોય એને પરત મળે તો પોતે આનંદ વ્યક્ત કરે, પોલીસ ડિપાર્ટમેન્ટ પ્રત્યે એને ગૌરવની લાગણી થાય અને પોલીસનું જે પ્રોએક્ટિવ કામ છે એનાથી પોલીસને પણ આત્મસંતોષ પ્રાપ્ત થાય. આ તેરા તુચકો અર્પણ જે છે એ કેમ્પેઇન સુરત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલું તો સુરત સિટી પોલીસથી પ્રેરણા લઈ અમે પણ આ કાર્યક્રમ સ્ટાર્ટ કર્યા છે જેથી લોકોને એમના મુદ્દામાં જલ્દી પરત મળે. અમુક જે અગાઉના વર્ષો છે 2022-23માં પણ ઘણો બધો મુદ્દામાલ આપવામાં આવેલો પરંતુ એમાં તેરા તુચકો અર્પણ આ પ્રકારનો એક સાથે સામૂહિક કાર્યક્રમ કરીને નહોતો આપવામાં આવ્યો. અત્યારે નડિયાદ ડિવિઝનની વાત કરું તો આજે જે કરવામાં આવ્યું છે એમાં ટોટલ 32 આર્ટિકલ, ટોટલ 16,90,500 મુદ્દામાલ જેની અંદર કિંમતી દાગીના, રોકડ અને વાહન તમામનો સમાવેશ થાય છે અને ટોટલ જે ભોગ બનનારને પરત આપ્યો મુદ્દામાલ એવા ભોગ બનનાર 30 છે. એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે, અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે 12મી સિટી મેળવે છે. આવી રીતની ગ્રાફિક્સ બનાવી, આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા, તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય, આપણને બી મજા આવે, છોકરાને તો શું ના આવે, આપણને બી મજા આવે, આપણે બી 2 વખત જોઈએ. વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે.